नमस्कार, समाचारों साथे हूं छू विधिवत। वडोदराथी समाचार मिली रहा है तेनी करे रेसिडेंट तबीबोनी हड़ताल दो आज थी आंशिक अंत आवे तेवुं लागी रह्युं छे। वडोदरा मेडिकल कॉलेजना रेसिडेंट तबीबोए नितिन पटेले करेली अपील ने स्वीकारी छे। आज थी इमरजेंसी आईसीयू कोविड सेवा शुरू करशे। दर्दियों ने हालाके न पड़े तेवा हेतु थी निर्णय कराया होवानी जानकारी छे। मांगणीओना स्वीकारो लेखित पत्र मळ्या बाद संपूर्ण रीते हड़ताल परत खेंचाशे तेवुं कहेवाई रह्युं छे। આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા યુનુસ કાઝી। યુનુસ, વિગતો મળી રહી છે કે આજથી જે તબીબો ત્યાં હડતાળ પર છે તેઓ આંશિક અંત લાવી શકે છે, તેઓનું અત્યારે મુખ્યત્વે કહેવું શું છે? કઈ કઈ સેવાઓમાં તેઓ પરત ફરશે? હવે विधि दर्दियों माटे राहतना समाचार छे। आज थी जे रेसिडेंट तबीबो छे बड़ोदा मेडिकल कॉलेज साथे संकळायेला जे रेसिडेंट डॉक्टरो छे तेओ आज थी इमरजेंसी सर्विसेस आईसीयू अने कोविडनी सेवाओ शुरू करी रह्या छे। गईकाले नितिन पटेले जे मीटिंग करी ते पूर्वे बड़ोदा मेडिकल कॉलेजना जे प्रतिनिधिओ छे तेनी सहित राज्यनी छ मेडिकल कॉलेजना जे आगेवान डॉक्टरो हता तेओनी एक बैठक मळी हती अने त्यारबाद नितिन पटेल द्वारा जे विनंती करवामां आवी छे तेना आधारे जे मध्यस्थीओ हता सोला जीएमईआरएस कॉलेजना डीन सहितना जे सीनियर तबीबो हता अने जे अन्य लोको हता तेओए मध्यस्थी कर्या बाद रेसिडेंट डॉक्टर मोड़ी रात्रे निर्णय लीधो छे के आज थी एसएसजी हॉस्पिटल में तेओ इमरजेंसी सर्विसेस चालू करशे अने तमाम लोको आजे ओपीडी सेवाओ अथवा तो जे अन्य सेवाओ छे ते आपता पूर्व अहीं एकत्र थया छे अने सरकारे जे रीते तेओने विनंती करी हती के सौप्रथम तमे हड़ताल पाछी खेंचो अने त्यारबाद तमारा मुद्दाओ पर विचारणा करीशुं, तो ए रीते ज रेसिडेंट तबीबो छे तेओ आज थी सरकारनी विनंतीने ध्यानमां राखीने थोड़ा झुक्या छे। चर्चा करीशुं, गईकाले कया कया मुद्दा उपर चर्चा करी अने आजे शुं निर्णय लेवायो छे? ગઈકાલે અમારે જે ડિમાન્ડ હતી ચારે ચાર ડિમાન્ડને અમે લોકોએ પહેલાં અમદાવાદ જઈને અમારા દરેકે દરેક છ છ મેડિકલ કોલેજના રિપ્રેઝેન્ટેટિવો મળીને એના પર ચર્ચા વિચારણા કરી, ત્યારબાદ એ અમારી ડિમાન્ડો અમારા મધ્યસ્થીઓ દ્વારા નીતિન પટેલ સર સુધી પહોંચી અને ત્યારબાદ મોડી રાત્રે અમારી માંગણીઓને હકારાત્મક રિસ્પોન્સ રૂપે એમણે અમને કીધું કે અમે તમારી તરફ સોફ્ટનેસ રાખીશું, એના માટે તમે બી અમને થોડી મદદનો હાથ ફેલાવો। એના રૂપે અમે લોકોએ આજે સવારે અત્યારે 9 વાગ્યાથી ઇમરજન્સી સેવાઓ, પ્રસૂતિ વિભાગ, કોવિડ આઈસીયુસ આ બધું ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે। ઇમરજન્સી સર્વિસીસ કોવિડ સેવાઓ તો ચાલુ કરીએ છીએ, પરંતુ શું હડતાલ જારી રહેશે કે હડતાલ પણ સંપૂર્ણ રીતે પાછી ખેંચશો? અમને નીતિન પટેલ સર દ્વારા જે સોલા સિવિલ હોસ્પિટલના ડીન અને જીએમસી પ્રેસિડેન્ટ ડૉક્ટર નીતિન વોરા સર, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર જેવી મોદી સર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડીન ડૉક્ટર પ્રણય શાહ સર દ્વારા રાત્રે જે બાંહેધરી આપવામાં આવી છે કે અમારી જે માંગણીઓ છે એમાંથી જે કંઈ પણ પોઝિટિવ જે કંઈ પણ યોગ્ય છે અને પોઝિટિવલી રિસ્પોન્સ અમને આપવામાં આવશે એવી વર્બલી ખાતરી આપી છે અને એના સંદર્ભમાં અમે પણ એમને દર્દીઓની પ્રજાના હિતમાં ધ્યાન લઈને સવારથી ઇમરજન્સી સર્વિસીસ ચાલુ કરી છે, પરંતુ આ વસ્તુમાં અમે અત્યારથી બધી જ સ્ટ્રાઇક કોલ ઓફ કરી નથી, કારણ કે જ્યાં સુધી એક રિટર્ન અમને જીઆર ઓર્ડર ના મળે ત્યાં સુધી અમારી હડતાળ ચાલુ જ છે। આ જસ્ટ એક પ્રજાના હિતમાં ધ્યાનમાં લઈને લેવામાં આવેલું પગલું છે, સરકાર શ્રી દ્વારા પણ અમને બાંહેધરી આપવામાં આવી છે, તો પછી આ વસ્તુને આગળ લંબાવી યોગ્ય નથી એ ગણીને છે છ કોલેજીસના પ્રતિનિધિઓ દ્વારા જે નિર્ણય લેવાયો છે એમાં બરોડા મેડિકલ કોલેજ પણ સાથ આપે છે, એ જ પ્રમાણે અમે આજથી જ ઇમરજન્સી કોવિડ એલઆર અને આઈસીયુ ચાલુ કરી દીધું છે। જ્યાર સુધી લેખિતમાં બાંહેધરી નહીં આપે ત્યાર સુધી આપ પરત નથી ખેંચો, પણ જો નહીં આપે તો ક્યાર સુધી હડતાલ લંબાતી રહેશે? જ્યાં સુધી અમારી મતલબ લેખિતમાં જો ના મળે તો અમારી હડતાલ આ જ રીતે ચાલુ રહેશે, પણ અમને પૂરી આશા છે જે રીતનું હકારાત્મક વલણ સરકારે પણ અપનાવ્યું છે, અમે પણ દર્દીને હાલાકી ના થાય એ રીતે અમે પણ જે રીતનો નિર્ણય લીધો છે અમને પૂરેપૂરી 100% ખાતરી છે કે સરકાર પણ રિટર્ન ઓર્ડર આપશે અને બને એટલું જલ્દી દર્દીને હાલાકી ના થાય એ રીતે સંપૂર્ણપણે હડતાલ સંકેલાઈ જશે એવું મારી આશા છે મને। આરોગ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું
કે જ્યાર સુધી હડતાલ જારી નહીં રહેશે ત્યાર સુધી કોઈ વાટાઘાટો નહીં થાય, પરંતુ હવે લાગે છે કે તમને વાટાઘાટો માટે બોલાવે, કારણ કે તમે લોકોએ શરૂઆત કરી દીધી છે, સર્વિસીસ આજથી શરૂ કરી રહ્યા છે. સરકારશ્રીએ અમને જે હકારાત્મક રિસ્પોન્સ આપ્યો, એમણે અમને રાત્રે મિટિંગ માટે બોલાયા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ BGMC પર. ત્યારે એ લોકોએ એવું કીધું કે અમારો થોડો હકારાત્મક રિસ્પોન્સ છે તો તમે બી થોડો આપો. એના ભાગરૂપ પ્રજાના હિતમાં અમે લોકોએ આજે આ સર્વિસીસ, ઇમરજન્સી સર્વિસીસ, કોવિડ ICUને ચાલુ કર્યું છે. આજે સાંજ સુધી 6 વાગ્યા સુધીમાં જો કોઈ બી 6-7 વાગ્યા સુધી, મતલબ કચેરી સમયગાળા દરમિયાન જો કોઈ બી હકારાત્મક ઓન પેપર રિસ્પોન્સ નહીં આવે તો દરેક 6 મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડૉક્ટર્સો એકસાથે મળીને વિચારીને આગળ શું અમારો પ્લાન છે એ નક્કી કરીશું અને ત્યાર પછી એ અનુસાર આચરીશું. રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલ અને જે અન્ય સિનિયર ડોક્ટરો હતા તેઓની વિનંતીને માન આપીને આજથી આ જે રેસિડેન્ટ ડોક્ટરો છે તેઓ ઓપીડી સહિતની સેવાઓ છે તે શરૂ કરી રહ્યા છે. હવે જોવાનું એ છે કે રેસિડેન્ટ ડોક્ટરો તો ઝૂક્યા છે, પરંતુ સરકાર તેઓનું વચન પાળે છે કે કેમ. આજ સાંજ સુધીમાં જો ચોક્કસ નિર્ણય નહીં લેવાય તો શક્યતાઓ છે, જે રીતે સૂર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, કદાચ જે કોવિડ સર્વિસીસ તથા ઇમરજન્સી સર્વિસીસ સેવાઓ શરૂ કરી છે ફરી એક વખત બંધ કરી શકે છે. તબીબો ચૂક્યા છે. નીતિન પટેલનું કહેવું હતું કે જ્યાર સુધી હડતાલ જારી રહેશે ત્યાર સુધી કોઈ વાટાઘાટો નહીં થાય, પરંતુ હવે તબીબો ચૂક્યા છે ત્યારે સરકારને પણ ઝૂકવું જોઈએ સામાન્ય જનતાના હિતમાં અને દર્દીઓના હિતમાં. બિલકુલ, એટલે તબીબો એક ડગલું ત્યારે આગળ વધ્યા છે અને સરકાર પાસેથી તેઓ એ જ અપેક્ષા અત્યારે રાખી રહ્યા છે.